નમસ્તે. 30 સપ્ટેમ્બર અને 1 તારીખના મહત્ત્વના કારણ જોઈએ. પ્રથમ મુદ્દો, ભારતનો પ્રથમ મકાઈ મહોત્સવ કોર્ન ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો? તો મધ્યપ્રદેશમાં આ કોર્ન ફેસ્ટિવલ શરૂ થયેલ છે. સૌથી વધારે દેશમાં મકાઈનું ઉત્પાદન પણ મધ્યપ્રદેશમાં થાય છે. મધ્યપ્રદેશની થોડીક ડિટેલ જોઈએ તો રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને હાઈકોર્ટ જબલપુર છે. નેક્સ્ટ મુદ્દો, ચીનમાં ભારતના રાજદૂત કોને બનાવવામાં આવ્યા? તો વિક્રમ મિસ્ત્રીને ચીનમાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા છે. ચીનની રાજધાની બીજિંગ, કરન્સી રેન મિન બી, પ્રેસિડેન્સી જિંગપિંગ, સંસદ નેશનલ પીપલ કોંગ્રેસ. નેક્સ્ટ મુદ્દો, હાલમાં આરબીઆઈએ કઈ બેંકને નવી શાખા ખોલવા પર મનાઈ કરી છે? તો બંધન બેંકને નવી શાખા ખોલવા માટે મનાઈ ફરમાવી છે. બંધન બેંકની સ્થાપના 2014, મથક કોલકાતામાં અને સીઈઓ છે ચંદ્રશેખર ઘોષ. આરબીઆઈની સ્થાપના જેનું નામ આરબીઆઈનું ફૂલ ફોર્મ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મથક મુંબઈ, ગવર્નર ઉર્જિત પટેલ કે જે 24માં ગવર્નર છે આરબીઆઈના. નેક્સ્ટ મુદ્દો, 30 સપ્ટેમ્બર 12 હિમાલયી રાજ્યોના મુખ્યમંત્રીનું સંમેલન ક્યાં યોજાશે? તો આ એક સંમેલન યોજાય છે કે જે હિમાલય ક્ષેત્રમાં રાજ્યો આવે છે 12, એના માટેનું સંમેલન છે. સિમલા ખાતે યોજાશે 5 ઓક્ટોબર 2018 રોજ. જમ્મુ કાશ્મીર, હિમાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, અસમ અને પશ્ચિમ બંગાળ આ રાજ્યો છે, ત્યાં ભાગ લેવાના છે. નેક્સ્ટ મુદ્દો, WHOએ કઈ યોજના શરૂ કરી? તો સાફેર નામની યોજના શરૂ કરી, જે દારૂના વ્યસન બાબતે છે. WHO ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 7 એપ્રિલ 1948, મથક જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ અને મહાનિર્દેશક છે ડેટ્રોસ અદાનો. 1 ઓક્ટોબર 2018ના કેટલાક શોર્ટ ન્યૂઝ, ભારતનો 25મી જુનિયર એશિયાઈ વ્યક્તિગત સ્કોચ ચેમ્પિયનશિપ કોણે જીતી? તો યુવરાજ વાઘવાણીએ આ જે ચેમ્પિયનશિપ છે એ જીતેલી છે. અમૂલ ડેરીના આધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો આ હમણાં ચર્ચાસ્પદ મુદ્દો છે. આણંદ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા આ જે પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. નેક્સ્ટ મુદ્દો, એટીસ રસ જેનું હાલમાં નિધન થયું તે કયા ક્ષેત્રે સંકળાયેલા હતા? તો એટીસ રસ સંગીત ક્ષેત્રે સંકળાયેલા હતા, જે શિકાગોના પ્રખ્યાત ગીટરવાદક હતા. નેક્સ્ટ મુદ્દો, સ્વચ્છ ગંગા અભિયાનનું નેતૃત્વ કોણ કરશે? તો બચેન્દ્રીપાલ કે જે પર્વતારોહક છે આપણે જાણીએ સારી રીતે, એ સ્વચ્છ ગંગા અભિયાનનું નેતૃત્વ કરશે. નેક્સ્ટ મુદ્દો, સર્વશ્રેષ્ઠ વિમાન મથકોનો 2016-17નો એવોર્ડ કોને મળ્યો? તો 2 એરપોર્ટને સંયુક્ત રીતે મળે છે, ઇન્દોર અને અમદાવાદ. ઇન્દોરનું દેવી અહલ્યાબાઈ એરપોર્ટ અને અમદાવાદનું સરદાર પટેલ એરપોર્ટ. નેક્સ્ટ મુદ્દો, કયા રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલાં જ આચારસંહિતા લગાડવામાં આવી? તો આ તેલંગાણા રાજ્ય છે, દેશમાં પહેલી વખત આવું બને છે કે ચૂંટણીની જે તારીખો છે એની પહેલાં આચારસંહિતા લગાડવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં ઓપી રાવત છે. તેલંગાણા જે અલગ થાય છે 2 જૂન 2014, આંધ્રપ્રદેશમાંથી અલગ થાય છે. રાજધાની હાલ હૈદરાબાદ, મુખ્યમંત્રી KC રાવત અને ગવર્નર ELS નરસિમ્હન છે. નેક્સ્ટ મુદ્દા, 1 ઓક્ટોબર INSના અધ્યક્ષ કોણ બન્યા? ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ બને છે જયંત મેમણ મેથ્યુ. યુનિસેફના વિશેષ પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો રવિ વેંકટેશ છે એને યુનિસેફના વિશેષ અધ્યક્ષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુનિસેફનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ, જેની સ્થાપના 11 ડિસેમ્બર 1946, મથક ન્યૂયોર્ક અને એના હેડ છે હેરિએટા એચ ફેરો. મહિલા ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય મહિલા ટીમના કેપ્ટન કોને નિમવામાં આવ્યા? તો આ છે હરમિતપ્રીત કૌર. આ જે કપ છે 6ઠો મહિલા વિશ્વકપ યોજાશે વેસ્ટ ઇન્ડિઝ ખાતે 9-24 નવેમ્બર દરમિયાન. નેક્સ્ટ મુદ્દો, નરેન્દ્ર મોદીજીએ ક્યાં અમૂલ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો કલકત્તા ખાતે એક અમૂલ ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. નેક્સ્ટ મુદ્દો, કયા દેશમાં સુનામી આવેલ છે? તો હાલમાં જ ચર્ચાસ્પદ મુદ્દો છે કે ઇન્ડોનેશિયા ખાતે આ સુનામી આવેલું છે, ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા. એનું પાલુ શહેર છે એ સૌથી વધારે અસરગ્રસ્ત થયેલું છે. લાસ્ટ ટોપિક, 58મી નેશનલ ઓપન એથ્લેટિક રમતમાં કોણે ગોલ્ડ જીતો? તો અવિનાશ સાબલે જે મહારાષ્ટ્રના છે, 3000 મીટર ટ્રીલ ચેઝમાં એણે આ જે ગોલ્ડ છે તે જીતેલો છે. આજનો પ્રશ્ન, હાલમાં સુપ્રીમ કોર્ટે
क्या मंदिर में महिलाओं ने प्रवेश आपवानी अनुमति आपी है। तो आता 29-30 तारीख और 1 तारीखना महत्वना करंट। आ करंटनी पीडीएफ मेळवा माटे डिस्क्रिप्शन में आपेल व्हाट्सएप ग्रुप और टेलिग्राम ग्रुप में जॉइन थी सको। थैंक यू, बेस्ट ऑफ लक।